આવતીકાલથી શિવપ્રિય શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે સમગ્ર માસ દરમિયાન શિવજીને રીઝવવાના કયા ઉપાયો કરવા અને કઈ સામગ્રીથી કરવું દેવાદિદેવનું પૂજન જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમાં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આવતીકાલથી શરૂ થાય છે શ્રાવણ માસ. તો આ વખતે શ્રાવણ માસમાં કેવો મહાયોગ બને છે, શ્રાવણ માસની અંદર શું કરવું શું ન કરવું, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું. દર્શક મિત્રો, શ્રાવણ માસ એટલે એવું કહેવાય છે કે ભગવાન શિવજીનો માસ, શિવજીનો મહિમા, શિવજીની પૂજન કરવા માટે, શિવજીનું દાન કરવા માટે, શિવજીનો હવન કરવા માટે, શિવપુરાણનું વાંચન કરવા માટે, શિવજીને ભક્તિ કરવા અને આરાધના કરવા માટેનું શ્રેષ્ઠ કોઈ મહિનો હોય તો એ છે શ્રાવણ માસ. શ્રાવણ માસની અંદર જપ, તપ, વ્રત, દાન, ઉપવાસ અને હવનનો વિશેષ મહત્વ રહેલું છે. શ્રવણ ક્રિયતે ઇતિ શ્રાવણઃ. શ્રાવણ માસમાં શિવજીના નામનું સ્મરણ કરવું, શિવજીની કથા સાંભળવી, શિવપુરાણ વાંચવું અને શિવપુરાણને શ્રવણ કરવું એ વિશેષ ફળદાયી બને છે. શ્રાવણ માસમાં આપણે શું કરવું જોઈએ? શ્રાવણ માસની અંદર શક્ય હોય તો રોજ શિવજીના દર્શન કરવા જોઈએ. વિશેષ સમય હોય તો શિવજીનો અભિષેક કરવો જોઈએ. શિવજીના મંદિરમાં જઈને શિવ ચાલીસાનો પાઠ કરી શકાય. શ્રાવણ માસ દરમિયાન બિલીપત્ર શિવજીને અર્પણ કરવાનો આપણે સંકલ્પ કરી શકાય. રોજ શિવજીની સામે બેસી અને શિવ મહિમ્નનો પાઠ કરી શકાય. શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીને વિશેષ કૃપા મેળવવા માટે શિવ પાર્થેશ્વરનું વ્રત લઈ શકાય. શ્રાવણ માસ દરમિયાન પોતાના ભાગ્યમાં રોજે રોજ ભસ્મનું તિલક કરી શકાય. રુદ્રાક્ષની માલા ગળામાં ધારણ કરી શકાય. એવું કહે છે કે જે વ્યક્તિ પોતાના ગળામાં રુદ્રાક્ષ પહેરી રાખે છે તો એવું કહેવાય છે કે સ્વયં શિવજી એની જોડે છે. કેમ કે રુદ્રાક્ષમાં શિવજીનો વાસ છે. રુદ્ર અંશ ઇતિ રુદ્રાક્ષ. રુદ્ર કહેતા શિવજી, શિવજીની અંશ એટલે કે એમની શક્તિ જેમાં છે એને રુદ્રાક્ષ કહેવાય. અને રુદ્રાક્ષ શ્રાવણ માસ દરમિયાન ધારણ કરવો જેનાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરવા માટે શિવજીને પ્રિય ધતુરાના પુષ્પ શિવજીને વિશેષ અર્પણ કરી શકાય. શ્રાવણ માસનો જ્યારે સોમવાર આવતો હોય ત્યારે સોમવારના દિવસે શિવજીના મહાપૂજા પણ આપ કરી શકો છો. ઉપવાસ આખો શ્રાવણ મહિનો ચાહો તો તમે એકટાણું કરીને, ફલાહાર કરીને પણ તમે શિવજીનો ઉપવાસ કરી શકો છો. જો આખો મહિનો ન થાય તો શિવજીના જે ચાર સોમવાર છે એ તો ચોક્કસ કરવા જોઈએ. એનાથી વિશેષ શું કરી શકાય? શ્રાવણ માસ દરમિયાન શિવજીનો મહામૃત્યુંજય મંત્રનો જપ કરી શકાય. જપની અંદર પણ સંકલ્પ પ્રથમ દિવસે કરવાનો કે હે ભગવાન, હું આખા મહિના દરમિયાન હું આટલા મંત્ર જપનું અનુષ્ઠાન કરીશ. 1,25,000 મંત્ર, 51,000, 21,000, 11,000 જે શક્તિ હોય તે પ્રમાણ શિવજીનું જપનો સંકલ્પ કરવો જોઈએ. શ્રાવણ માસ દરમિયાન શું કરવું એ મેં તમને કહ્યું, પણ શું ન કરવું એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. તો શ્રાવણ માસ દરમિયાન કઈ વસ્તુ એવી છે કે જે ન કરવી જોઈએ? અક્રોધનાઃ શૌચ પરાઃ સતતં બ્રહ્મચારિભિઃ દેવ ધ્યાનરતાઃ નિત્યં પ્રસન્ન મનસઃ સદા. શ્રાવણ માસ દરમિયાન અક્રોધનાઃ, ક્રોધ તો ન કરવો જોઈએ. અક્રોધનાઃ શૌચ પરાઃ, પવિત્રતા રાખવી જોઈએ. જો અનુષ્ઠાન આપ કરો છો તો બ્રહ્મચર્યનું પાલન કરવું. શ્રાવણ માસ દરમિયાન કોઈની નિંદા ન કરવી જોઈએ.
શ્રાવણ માસ દરમિયાન અબોલા પ્રાણીઓને હેરાન ના કરવા જોઈએ. શ્રાવણ માસ દરમિયાન કોઈ ગરીબ વ્યક્તિને હાઈ ન લેવી જોઈએ. શ્રાવણ માસમાં આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું. અને શિવજીને, શિવ અને પાર્વતીને માતા પિતા માનીને પૂજા કરવી જોઈએ. બિના ભસ્મ ત્રિપુરેણ વિના રુદ્રાક્ષમાલયા પૂજતો અપિ મહાદેવો નસ્યા તસ્ય ફલપ્રદ. શ્રાવણ માસ દરમિયાન તો ખાસ કરીને આ ત્રણ બાબત તો તમારે કરવી જોઈએ. વિશેષ કંઈ ના કરી શકો તો કંઈ નહીં, પણ શ્રાવણ માસ આખો જાય ત્યાં સુધી પોતાના ભાગ્યમાં ભસ્મ, ગળામાં રુદ્રાક્ષની માલા અને મનમાં શિવજીનું નામ હોવું જોઈએ. આ તો ત્રણ કરશો તો પણ ચાલશે. બિના ભસ્મ ત્રિપુરને વિના રુદ્રાક્ષ માલયા. અને જે લોકો ભગવાન શિવજીની જો પૂજા કરતા હોય નિત્ય અથવા મંદિરમાં અથવા યજ્ઞ કરતા હોય, તો યજ્ઞ કરતી વખતે, અભિષેક કરતી વખતે કે પૂજન કરતી વખતે તે ભક્તના ગળામાં રુદ્રાક્ષની માલા ચોક્કસ હોવી જોઈએ અને ભાગ્યમાં ભસ્મ લગાવેલું હોવું જોઈએ, તો જ એ શિવજીની પૂજાનું એને શ્રેષ્ઠ ફળ મળે છે. પૂજો તો અપી મહાદેવ, જે નથી લગાડતો તો એનું એને વિશેષ ફળ નથી મળતું. નસ્યા તસ્ય ફલપ્રદઃ, એનું ફળ નથી મળતું. તો શિવજીને ગમે છે, કેમ કે તમે શિવની પૂજા કરો છો તો શિવજીને ગમે છે એવું તમે કરો કે જેનાથી મહાદેવ પ્રસન્ન થાય. ભગવાન ભોલેનાથને ખાસ કરીને તમારે પૂજન કરવું હોય તો રોજે રોજ શિવજીની ઉપર અભિષેક કરજો. અને તમારા ઘરમાં પણ શિવ પૂજા કરવી હોય ને તો કઈ રીતે કરવાનું? શિવલિંગને તમારા ઘરમાં બિરાજમાન કરી પહેલાં મહાદેવજીને વંદન કરવા, ત્યારબાદ બે દાણા ચોખા શિવજીને અર્પણ કરવા, પંચામૃતથી શિવજીને સ્નાન કરાવવું. રોજે રોજ તમે આ કરી શકો છો. પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ શિવજીને દૂધ, સૌથી બેસ્ટ દૂધ જે છે એ દૂધનો અભિષેક કરવો. અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રોનો જાપ કરી શકાય, અષ્ટાધ્યાય રુદ્રનો પાઠ કરી શકાય, મહિમ્ના સ્તોત્ર બોલી શકાય, અને કંઈ ના ભાવે તો ઓમ નમઃ શિવાયનો છે બોલીને શિવજીની ઉપર દૂધનો અભિષેક કરી શકો તમારા ઘરે પણ. અને અભિષેક કર્યા બાદ રોજે રોજ શિવજીને સ્નાન કરાવી ચોખ્ખા કપડાથી, ચોખ્ખા રૂમાલથી લૂછવાનું, શિવજીને નાડાશણીનું વસ્ત્ર પહેરાવવાનું, જનોઈ રોજે રોજ શિવજીને અર્પણ કરવાની, ભસ્મનું ત્રિપુંડ કરવાનું, શિવજીને ભસ્મ લગાડવાની, અને રુદ્રાક્ષની માલા બીજી વધારે હોય તો શિવજીની ઉપર રુદ્રાક્ષ પહેરાવવાના, ચોખા શિવજીને અર્પણ કરવાના, કારા તલ શિવજીને અર્પણ કરવાના, પુષ્પ, સુંદર મજાના પુષ્પ શિવજીને અર્પણ કરવાના. પુષ્પની અંદર આમ તો જે સુવાસિત પુષ્પો હોય અર્પણ કરવા, પણ એમાં જો ધતુરો મળે તો એ સૌથી વધારે સારું, બિલીપત્ર મળે તો વધારે સારું, કેમકે બિલીપત્ર વિશેષ પ્રિય છે. અને રોજ જો શક્ય હોય તો 108 બિલીપત્રનો એક હાર બનાવી રોજે રોજ શિવજીને અર્પણ કરવાથી પણ શિવજી પ્રસન્ન થાય છે એ વ્યક્તિના જીવનમાં. ઘણા લોકો એવા હોય કે પોતાના ઘરમાં કોઈ માંગલિક કાર્ય જ ન થાય, માંગલિક કાર્યની શરૂઆત થતી ત્યારે વિઘ્ન આવતું હોય, તો એવા વ્યક્તિ આખા મહિના દરમિયાન બિલીપત્રની 108 બિલીપત્રની માળા બનાવી રોજ શિવજીને અર્પણ કરવાની, તેનાથી શિવજી એના જીવનના મંગલ અવસરો પ્રદાન કરે છે. આખા મહિનાની માળા પછી છેલ્લે જે ચડાવેલી હોય બીજા દિવસે ભેગી કરવી, આખો મહિનો એ બિલીપત્રનો જે હાર છે એને ભેગો કરવો, અને છેલ્લે એનું જલમાં વિસર્જન અથવા તમારા ઘરની આજુબાજુમાં કોઈ ખાડો કરી એમાં પધરાવવાથી ભૂમિમાં તાકાત આવે છે. બિલીપત્રનો હાર અર્પણ કર્યા પછી ભગવાનને અબીલ ગુલાલ અર્પણ કરવાનું, શિવજીને સરસ મજાનો ધૂપ, ઘીનો એક દીવો, પ્રસાદ, અને રોજ ભગવાન શિવજીની આરતી કરવાની, ફળ ભગવાનને એક ફ્રૂટ મૂકવાનું, શિવજીની અર્ધી પ્રદક્ષિણા કરવાની, આટલું તમારે રોજ કરવાનું. પણ એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવાનું, શિવજીની જ્યારે પૂજા તમે કરો છો ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખો, શિવજીનો જે શિવલિંગનો ભાગ, જે ઉપરનો ભાગ જે છે ને, એને કોઈ દા ખાલી ના રાખવો. શિવજીની ઉપર હંમેશા બિલીપત્ર અથવા પુષ્પ અથવા કંઈ ના હોય તો છેવટે ચોખા મૂકી રાખવા, પણ જ્યાં તમે ઉપરનો ભાગ જો ખાલી રાખો છો તો એ નુકસાનકારક છે. તો શિવજીનો મસ્તકનો ભાગ ઉપર, જેમ કે કોઈ વ્યક્તિ રાજા હોય તો એનું મુગટ હોય તો એની શોભા એની વધે છે, તેમ શિવજીના મસ્તકની ઉપર પુષ્પ, બિલીપત્ર અથવા ચાવલ હંમેશા રાખવા જોઈએ, ખાલી ન રખાય. શિવજીને જ્યારે અભિષેક કરતા હોય ત્યારે શંખ દ્વારા, શંખમાં પાણી ભરીને શિવજીને અભિષેક ન કરવું જોઈએ. આ બાબતનું ધ્યાન રાખવાનું.
અને શિવજીની પૂજા જ્યારે પૂરી થઈ જાય ત્યાર પછી 108 વખત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમારે બોલવું જોઈએ. આ રીતે આખી શિવજીની પૂજા પૂર્ણ થાય છે. તો દર્શક મિત્રો, સરસ મજાની આજે મેં તમને જાણકારી આપી છે અને આવી જ જાણકારી હું તમને શ્રાવણ માસ દરમિયાન રોજેરોજ આપતો રહીશ. પરંતુ શ્રાવણ માસમાં નિત્ય અમારો એપિસોડ જે આવે છે ભક્તિ સંદેશ, અને નિત્ય આપ નિહાળતા રહેજો. સવાર અને સાંજે બે સમય આવે છે, તો સવારે કદાચ ચૂકાઈ જાય તો સાંજે પણ ચોક્કસ નિહાળજો, જેથી શિવજીને લઈને ઘણી બધી રહસ્યમય વાતો અને તમામ પૂજા પાઠનું મહત્વ હું તમને જણાવતો રહીશ. મને આપી દો રજા. જય ભગવાન.